વલસાડમાં કાયદાનું પાલન કરાવનારા કાયદાનું ઉલ્લંઘન કરતા નજરે ચડ્યા. વલસાડના એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે જેમાં એક જ ઇકો ગાડીમાં 7 જેટલા લોકો સવાર થયેલા જોવા મળ્યા, જેમાં 2 પોલીસ કર્મીઓ પણ સામેલ હતા, નગરપાલિકાના કર્મચારીઓ પણ સામેલ હતા અને સરકારી કર્મચારીઓ પણ સામેલ હતા. આ તમામ દુકાનોમાં માસ્ક ન પહેરનારાઓને દંડવા માટે નીકળ્યા હતા, પરંતુ પોતે દંડ ભરવાનો ચૂકી ગયા. એક સાથે એક જ ગાડીમાં 7 જેટલા લોકો અને ધારા 144નું પાલન ક્યાં થઈ રહ્યું છે એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. એક બાદ એક 7 જેટલા લોકો આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે કે જેઓ એક જ ગાડીમાં સવાર છે. પહેલાં દંડ ઉઘરાવવા માટે નીકળ્યા હતા, પરંતુ જ્યારે આ જાગૃત નાગરિકે તેઓને પકડ્યા ત્યારે તેઓ ગલ્લા તલ્લા કરતા જોવા મળ્યા હતા. 5 વ્યક્તિઓની પરમિશન હોવાની વાત કરી, પરંતુ 7 લોકો બેઠા છે એનો કોઈ જવાબ આપી ના શક્યા. મહત્વની બાબત એ પણ છે કે જ્યાં એક તરફ વલસાડ જિલ્લા કલેક્ટર 144ની ધારાની કલમ જાહેર કરી ચૂક્યા છે, ત્યારે સરકારી કર્મચારીઓ જ્યારે આ રીતે નીકળતા હોય તો તેઓ શું જાહેર જનતા પાસેથી દંડ ઉઘરાવી શકશે? આ એક મહત્વનો પ્રશ્ન છે. એક, બે, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને 7. હેમંતભાઈ કોણ? તમે હેમંતભાઈ, અત્યારે આ જવાબદાર કોણ છે? આ ગાડીનો અધિકારી કોણ છે? મેન તમે સર, સરકારનો ગાઈડલાઈન પ્રમાણે એક ગાડીમાં 3થી વધારે નહીં બેસી શકે, માસ્ક સાથે કે માસ્ક વગર, તો તમે ઉલ્લંઘન કરી રહ્યા છો, તમને કોણ દંડ કરશે? જો આમાં કેવું છે, હા, કે 5 જણનો તો એકચ્યુઅલી ઓર્ડર જ થયેલો હતો, હા, ગાડી માટે 5 જણનો તો ઓર્ડર જ થયેલો હતો, અને જે આ લોકો 2 જણ જે છે ને તે લોકોને અમે અહીંયા રસ્તામાંથી લીધા કે જરાક અમે લોકો ઉતાર દઈએ. જરાક નહીં, અત્યારે તમારી ગાડીમાં 6થી વધારે આદમી છે, 7 જણ છે. હા સર, તો તમને કોણ દંડ ફટકારશે? ઉલ્લંઘન કરતા છો, એક ગાડીમાં 6 થી 7 થી વધારે છે તો તેને દંડ કોણ ફટકારશે? એ જવાબ આપો ને. હા, લોકોને કાયદા બતાવવા નીકળે તો પોતા કાયદાને પાલન કરો ને. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તમારી ગાડીમાં છે સાહેબ. બાઈકમાં ચાલો બતાવો ગાડી, આવો બહાર આવો. અરે ચાલો સર, તમે ગાડી કોની પંચર પડી? ગાડી કોની પંચર પડી છે? કોની ગાડી પંચર પડી છે ભાઈ? અમારી કોની ગાડી? એ હેમંતભાઈ, તમે છે ને મોડું નહીં ચલાવતા, તમારું જે કામ છે એ કરો. તમે કેવી રીતે દંડ ઉઘરાવતા છે બધું ખબર છે, તને વિડીયો બતાવવા. તમને દંડ ફટકાર વધારે શોખ હોય કાયદાનું પાલન કરવાનું, તો માર્કેટમાં જાઓ. કેમ તાતી તમને હપ્તો આવે નગરપાલિકામાંથી? તતા નથી જતા બતાવો ને. ચાલો હિસાબ આપો મને આજનો. તમે 4 દિવસથી આ રોડ પર છો, બધા વેપારીને હેરાન કરતા છો. હા જા, મન ફાવે કોઈ બોલે ને ત્યાં નીકળી જાવે, તમારી ગાડીનું ઉલ્લંઘન કરે તેનું બતાવો ને કાયદો. સાઈડ બાઢો ને બેસો. તમે કેટલા જણ છે ગાડીમાં બતાવો? બેસો ને, કઈ નઈ ઉતારે તમે તો બેસી જાઓ. કેમ અમે નીકળીએ એટલે સાહેબ, તમે કોણ કહેવા વાલા? હા, અમે બી તમે તમારું ફરજ કરતા છે, અમે અમારું કામ કરતા છે. કાયદાનું ઉલ્લંઘન તમે કરતા છે ને લોકોને લૂંટવા, આ લોકોને ભરોસા ના રહેતા, આ મરાઈ દે છે તમને આ પાલિકા. એ લોકોને પૈસા ઉઘરાવતા આવડે તમારું ખાકીનો ઇસ્તેમાલ કરીને. કોઈની ગાડી પંચર નથી ભાઈ તમારે, તમને હવાથી ફોલો કરતો છો મેં.